કેમ છો બાલા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 20 ટ્રાફિક સાઇન. સાઇન એટલે એના બોર્ડ આપેલા હોય છે ટ્રાફિકના રસ્તા ઉપર, એ સાઇન એટલે બોર્ડ એટલે એના સંકેતો, આ ટ્રાફિકના સંકેતો છે. એ સંકેતને કઈ રીતે ઓળખાય છે, એ સંકેત બતાવ્યો તો આપણે કઈ રીતે પ્રતિક્રિયા આપવી એટલે આપણે શું કરવું તેના વિશે માહિતી મેળવીએ. અહીં કેટલાક અગત્યની ટ્રાફિક સાઇન્સ એટલે સંકેતોના ચિત્રો છે. દરેક ચિત્રની આગળ ટ્રાફિક સાઇનનું નામ બોક્સમાં આપેલ છે, તે ખાલી જગ્યાઓ નીચે લખવાની છે. દરેક ચિત્ર આપેલ છે, આ દરેક ચિત્ર આપણે ઓળખીએ છીએ પણ આપણને એના અર્થ એટલે કે નામ એના ખબર નથી. આજે એના વિશે ભણીશું. ચલો પહેલું ચિત્ર છે, શું છે? પ્રવેશબંધનું. પહેલું સંકેત છે શેનું છે? પ્રવેશબંધ, ક્યાંયથી આગળ જવાનું નહીં. પછી બીજું સંકેત શાનું આપેલું છે? જમણી તરફ વળવું મનાય છે, એટલે જમણી તરફ વળવાનું નહીં કે ત્યાં કોઈ ભય ખતરો હોય. હવે આગળનું સંકેત શાનું છે મિત્રો? ડાબી સાઈડનું. તો ડાબી બાજુ વળવાની મનાય છે. ડાબી બાજુ કોઈ ખતરો હોય, કાં વળાંક હોય, કાં તો કોઈ ઘર હોય કે કંઈ હોય, તો એ બાજુ આ સંકેતોથી એ જમણી બાજુ વળવું નહીં, આ સંકેતથી ડાબી બાજુ વળવું નહીં. આપણે વાહન લઈને જતા હોય, પસાર થતા હોય તો એ સાઈડ જઈ શકાય નહીં, અવરોધ હોય. આગળનો સંકેત છે યુ ટર્ન મનાય છે. યુ ટર્ન એટલે ફરીને પાછું, યુ ટર્ન એટલે કે વાહનનું ટર્ન કરવી મનાય છે. આગળ છે ઓવરટેક મનાય છે. ઓવરટેક એટલે કે એક વાહન જતું હોય એનીથી આગળ જવા માટે આપણે ફટાફટ સાધન ચલાવીએ એ કરવાની મનાય છે. એટલે કે ત્યાં ગીચ વિસ્તારે હોય કાં તો એક રોડ હોય કે એક માત્ર જવા આવવાનો ભેગો રોડ એક હોય છે ને, સિંગલ પટ્ટી રોડ કહીએ એ. પછી આગળનું છે પી લખીએ, એના પર નાઇન માર્ક, એટલે કે પાર્કિંગની મનાય છે. એટલે કોઈએ અહીં વાહન ઊભું કરવું નહીં એ માટે આ જ સંકેત વપરાય છે. પાર્કિંગ મનાઈનો સંકેત વપરાય છે. આગળ છે ચોકડી થોભવાની મનાય છે, એટલે કે અહીં કોઈએ ઊભા રહેવું નહીં, કોઈએ ઊભા રહેવું નહીં એવું સંકેત બતાવેલ છે. સ્ટોપ, સ્ટોપ લખ્યું છે. સ્ટોપ એટલે થોભો, સ્ટોપ એટલે થોભો. હવે આગળ છે હોર્નનું જ બતાવ્યું છે અને એના પર લાઈન બતાવી છે સંકેતમાં. તો શું છે? હોર્ન વગાડવાની મનાય છે, એટલે કે કેવો એરિયા હોય, શાંત એરિયા. કેવો? શાંત એરિયા હોય તો હોર્ન વગાડવાની મનાય છે એવો સંકેત વપરાય છે. જ્યારે બાળકો સ્કૂલે જતા હોય ત્યારે આગળ સંકેત બતાવી દે છે આ રસ્તા ઉપર કે ગમે તે કે આગળ સ્કૂલ છે, એટલે માટે તમારું વાહન કેવું એકદમ ધીમે હાકો. પછી આગળ આ છે સાંકડો પુલ, એટલે કે કોઈ બ્રિજ આવતો હોય અને પુલ એકદમ સાંકડો હોય કે સામેથી વાહન આવતા હોય ને આપણે વાહન લઈ જતા સાપ સામે વાહન આવતા હોય એ માટે આ સંકેત વપરાય છે, તેથી આપણે આપણી ગતિ વાહનને નિયંત્રિત કરી શકીએ. પછી કોઈ રેલવે ફાટક આવતી હોય તો આ રીતનું સંકેત વપરાય છે. તો શું લખાય? આગળ રેલવે ક્રોસિંગ. આગળ રેલવે ક્રોસિંગ છે. આ સંકેતો આપણે રોડ ઉપર જોવા મળે છે. તો આ સંકેત પરથી આપણે અગાઉ ચેતી જઈએ છીએ કે અહીં શું કરવું, આપણે આપણા વાહનની ગતિ મર્યાદા કે અહીં જવું કે ઊભા રહેવું કે હોર્ન વગાડવું કે પાર્કિંગ કરવું એ વિશે આપણને અહીં આ સંકેતો દ્વારા આપણને માહિતી મળી જાય છે. તો આ પાઠ અહીં પૂરો થાય છે અને આજનું હોમવર્ક મેળવી લે. અગાઉ તમે વિદ્યાર્થી મિત્રો 19 પાઠ સુધી તમે સામાન્ય જ્ઞાનમાં નોટમાં કે ચોપડામાં જે બનાવ્યું હશે, ચોપડો બનાવ્યો હશે એમાં લખ્યું હશે. તો આ આપણે લખીશું પાઠ 20 ટ્રાફિક સાઇન્સ સંકેતો. પાઠનો હેડિંગ એ ટ્રાફિક સાઇન્સ સંકેતો, પછી હેડિંગ મારી અને આ ચિત્ર એટલે કે આ સંકેતો દોરી અને તેના સામે લખીશું સંકેતો દોરી અને પહેલું લખીશું પ્રવેશ બંધ, પછી જમણી બાજુ વળવાની મનાય, ડાબી બાજુ વળવાની મનાય, 4 નંબરમાં છે યુટર્ન મનાય, 5 નંબરમાં છે ઓવરટેકની મનાય, 6 નંબરમાં છે પાર્કિંગની મનાય, 7 નંબરમાં છે થોભવાની મનાય, 8 નંબરમાં થોભો, 9માં હોર્ન વગાડવાની મનાય અને 10માં આગળ સ્કૂલ, 11માં આગળ સાંકડો પુલ, 12માં છે આગળ રેલવે ક્રોસિંગ. આ રીતે સંકેત દોરો, તીરનું નિશાન કરી એનું નામ લખવાનું. સંકેત દોરવાનો છે અને તીરનું નિશાન કરી અને લખવાનું છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો.